નમસ્કાર દર્શક મિત્રો આજના આ કાર્યક્રમમાં હું પારુલ ગોંડલિયા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વન ઉપવન પર છાયી કે સીએ કાલી છાયા ધરતી કે આચલ પર કે સ્નેહ એ દાગ લગાયા બે આ બહુ નાની લાઈનો છે પરંતુ આના દરેક શબ્દ પ્રકૃતિની વેદના એના વલોપાતનું વર્ણન કરે છે મિત્રો આપણને આપણી સેલ્ફીના બેકગ્રાઉન્ડમાં કુદરતી સૌંદર્ય જોવું ખૂબ જ ગમે નદી નાળા પર્વતો વનરાયો વૃક્ષો પરંતુ બહુ ઝડપથી આપણું આ બધું જ સુંદરતાનું દ્રશ્ય એક ઇતિહાસ બની જવાનું છે કારણ કે આપણા દરેક કાર્ય કે પ્રવૃત્તિ કે વસ્તુ આ દરેકની સાથે એક પોલ્યુશન આપણે આ વાતાવરણમાં ફેલાવી રહ્યા છીએ અને એ ધીરે ધીરે પર્યાવરણના સૌંદર્યને ક્ષીણ કરતું જાય છે એ સમય નજીક છે કે જ્યારે આપણે આપણા ભવિષ્યને માત્ર આ બધું જ ફોટોગ્રાફીમાં આપીશું હજુ પણ મોટું મોડું નથી થયું આપણે હજુ પણ જાગી જવાની જરૂર છે પ્રકૃતિ માટે વિચારવાની જરૂર છે અને આ માટે સૌથી વધારે પ્રદૂષિત કરતું આ કુદરતી સૌંદર્યનું કોઈ કારણભૂત તત્વ હોય ને તો એ પ્લાસ્ટિક છે આપણા દિવસની શરૂઆતથી લઈ અને અંત સુધી જે કંઈ પણ વસ્તુ વાપરીએ છે ને એ દરેક વસ્તુનો છેલ્લે કચરો તો પ્લાસ્ટિકમાં માત્ર ને માત્ર પોલ્યુશન જ ક્રિએટ કરે છે હવાનું પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ વાતાવરણમાં પ્રદૂષણ મિત્રો ઘણીવાર તો આપણને ઘણા સુંદર કુદરતી દ્રશ્યો નિહાળતા હોય ને ત્યારે એમાં એક પેલો આખો ચહેરો સુંદર હોય ને એના ઉપર કાળું ટપકું હોય ને એ જુઓ આપણને જેમ ના ગમે ને એમાં પ્લાસ્ટિક ત્યાં આપણને જોવું નથી ગમતું છતાં પણ ખબર નહીં કેમ આપણે સમજી જ નથી શકતા નો ડાઉટ પ્લાસ્ટિક ઇઝ અવર હેલ્પિંગ હેન્ડ બટ દે આર ઓલ્સો પોલ્યુટિંગ અવર લેન્ડ માટે જ આપણે પ્લાસ્ટિકનો જેટલો બનેને એટલો વપરાશ ઓછો કરવો જોઈએ અને જેટલું બની શકે તેટલું તેનો ફરી ફરીને ઉપયોગ કરવો જોઈએ અને રિસાયકલ કરી રિયુઝ કરી અને પ્લાસ્ટિકનો નાશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નો ડાઉટ કે આપણે બધા જ જાણીએ છીએ કે આ પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે કે જેને આપણે સંપૂર્ણપણે નાશ કરી જ નથી શકતા આપણા માટે એ જેટલો આશીર્વાદરૂપ આપણા સગવડ માટે બન્યું છે ને એટલું જ પ્લાસ્ટિક આપણા માટે ધીરે ધીરે અભિશાપ બનતું જાય છે પણ આપણે આજે સંજયભાઈ સાથે મળવાના છીએ અને સંજયભાઈ આજે આપણને એ સમજાવવાના છીએ કે પ્લાસ્ટિકનો રીયુઝ કરીને તેને રિસાયકલ કરીને આપણા જીવન સાથે તેમને કેવું સુલભ રીતે વાપરી શકાય તો ચાલો આપણે મળીએ સંજયભાઈને અને પ્લાસ્ટિકના બેસ્ટ યુઝ વિશે જાણીએ ની વાત કરી તે લોક વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલના સંચાલક શ્રી ડોક્ટર સંજયભાઈ પંડ્યા આપણી સાથે ઉપસ્થિત છે ચાલો તેમને મળીએ છે સંજયભાઈ આપણે અત્યારે એટલો બધો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ કે આ પ્લાસ્ટિકના વપરાશ પછી તેનો નિકાલ કરવો એ મોટો પ્રશ્ન છે તો આ પ્રશ્નનું નિરાકરણ કોઈ આપની પાસે છે ખરું અમારું જે એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ એ ગુજકોસ પ્રેરિત છે અને જામનગર જિલ્લાની અંદર અમે જેટલા ગામડાઓ છે એ ગામડાની અંદર મહિલા બહેનો અને આ મહિલા બહેનોનું કામ એક જ છે એક તો ચૂલાનું અને બીજું સફાઈ અને સફાઈમાં આજે અમે જોયું કે બધા લોકો અત્યારે જે કચરો કરે છે એ એવરેજ પાંચસો ગ્રામનો કચરો હોય છે એટલે એનાથી જો આપણે એ પાંચસો ગ્રામમાંથી જોઈએ તો એમાં સિત્તેર ટકા તો પ્લાસ્ટિક છે તમારો બરાબર પ્રશ્ન થયો છે અને આ પ્રશ્નના નિરાકરણ રૂપે અમે એક નાનો એવો વિચાર એક નાનો એવો વિચાર લીધેલો છે અને આ વિચાર છે ઇકો બ્રિક્સ ઘણા બધા ઉપાયો છે આજે જે ઇકોબ્રિક્સ સિવાય પણ પ્લાસ્ટિક છે એનો રીયુઝ તમે કરી શકો ફરી ફરીને ઉપયોગ કરી શકો હવે તો ઇકો બ્લોક બને છે ઈટો બને છે સરસ મજાના ક્યારાઓ બને છે પણ અમને એવું થયું કે ના આ એક ઇકો બ્રિક્સ એ ગામડાની મહિલા બહેનો માટે ખૂબ સારું રહેશે તો અમે અત્યારે ગામડે ગામડે અમે એક જ્યોત જલાવી છે કે વર્ષમાં એક હજાર મહિલા બહેનોને ઇકો બ્રિક્સ બનાવતા શીખડાવવાની પણ મને ખાસ એ જાણવાની ઈચ્છા થાય છે કે આ ઇકો બ્રિક્સ શું છે અને એ કેવી રીતે બને એક એવી બોટલ કે વિચારો કે પ્લાસ્ટિકની જ બોટલ છે અને એ પ્લાસ્ટિકની બોટલમાં જ પાછું પ્લાસ્ટિકને ભરું અને એ એટલી મજબૂતાઈ પ્રાપ્ત કરે કે જાણે મકાનની એક ઈટ હોય એનું નામ બ્રિક્સ આપણે જે મકાન બનાવવા માટે ઈટનો ઉપયોગ કરીએ એને બદલે પ્લાસ્ટિકની ઈટ બરાબર ને સંજયભાઈ પ્લાસ્ટિકની બહુ તો આ આપણે જે ઇકોબ્રિક્સ બનાવીએ એ પ્લાસ્ટિકની બોટલની અંદર પ્લાસ્ટિકમાં જ પ્લાસ્ટિક કેટલું અને કેવું ભરવાનું હોય જ્યારે મેં આ નવો કન્સેપ્ટ શરૂ કર્યો અને આજે જ આજે જ એક અમારા જામનગર જિલ્લાનું જ શેખપાટ ગામ જામનગર જિલ્લાનું જ શેખપાટ ગામ એના સરપંચશ્રીનો સંપર્ક કર્યો અને સંપર્ક કરી અને એક વિચાર કર્યો અને સરપંચશ્રીને જાણ કરી કે ચાલો અમે તમારા ગામડામાં મહિલા બહેનોને આ ઇકો બ્રિક્સ કેવી રીતે બનાવી એ માહિતી આપવા માટે આવીએ છીએ તો સરપંચશ્રીના ખૂબ સારા સહકારથી આજે આ જ ઇકો બ્રિક્સનું આયોજન ત્યાં થયું છે તો હવે તમારો જ એક પ્રશ્ન છે કે આ ઇકો બ્રિક્સમાં કેવા પ્રકારનું પ્લાસ્ટિક તો સરપંચશ્રીએ મને કીધું કે ભાઈ આ તમે પ્લાસ્ટિકની અંદર પ્લાસ્ટિક કંઈ સમજાતું નથી તો આજે તમારા પ્રશ્નનો જ જવાબ આપો કે આજે તમે જાણો છો કે બાળકો છે એ વેફર વેફર આજે એને ફાસ્ટ ફૂડ વધુ ફાવે છે એમાં વેફર હોય આ બધા ઉપર પ્લાસ્ટિકના વેપર ચોકલેટના વેપર એટલે કહેવાય માગું છું તમારી પાસે ચોકલેટનું પ્લાસ્ટિક હોય વેફરના પ્લાસ્ટિક હોય હવે તો તૈયાર ગાંઠિયા મળે છે તૈયાર લોટ મળે છે ઇવન દૂધની થેલીઓ આજે પ્લાસ્ટિક સિવાય કશું જ શક્ય નથી બધે અત્ર તત્ર ને સર્વત્ર પ્લાસ્ટિકનો જ ઉપયોગ થાય છે તો અમને વિચાર આવ્યો કે આ જ બધા પ્લાસ્ટિકને જેને કહેવાય ને જેમ કપડાંઓને કેમ નીચોવતા હોય એ નીચોવીને બોટલમાં ભરી દે એટલે પ્લાસ્ટિકની સમસ્યા જ ગાયબ્રિક્સ બને છે એમાં કેટલું પ્લાસ્ટિક જરૂર પડે પણ હું તમને એક માપ કહું જીરો પોઈન્ટ તેત્રી યાદ રાખજો પ્રેક્ષક મિત્રો જીરો પોઈન્ટ તેત્રી તમારી પાસે કોઈપણ પ્રકારની બોટલ હોય પાંચસો એમએલની હોય સાતસો એમએલની હોય એક લિટરની હોય તમારે ખાલી એક લિટરની હોય એટલે એક હજાર મિલી થયું એના ગુણ્યા ઝીરો પોઈન્ટ તેત્રી કરો ને એ જે જવાબ આવે ને એટલા ગ્રામ પ્લાસ્ટિક ઉમેરી શકો હવે આમ જનતાને ખબર પડે એટલે કહું કે એક બોટલ દાખલા તરીકે પાંચસો એમએલની બોટલ હોય તો તમે એની અંદર આશરે દોઢસોથી બસો ગ્રામ પ્લાસ્ટિકને અંદર પૂરી શકો છો

ઇકો ફ્રેન્ડલી શબ્દ આપણે વાપરીએ છીએ ઇકો આપણા પર્યાવરણ સાથે સંબંધિત શબ્દ છે અને બ્રિક્સ એક બ્રિક્સ એવી છે કે જે રેતી માટી એ બધામાંથી બને છે પણ આ એવી છે કે આપણે પર્યાવરણીય મિત્ર ઈટ બનાવી રહ્યા છીએ એટલે એનું નામ પડ્યું છે ઇકો બ્રિક્સ કે એવું કે પર્યાવરણને નુકસાન કરશે નહીં અને એનો આપણા રોજિંદા જીવનમાં આપણે ફરીને ફરી ઉપયોગ કરી શકશું હું એના ઉપયોગની જો વાત કરું હમણાં જ બેને કીધું કે ઇકો બ્રિક્સ શા માટે તો આપ બધાને ખ્યાલ આવી ગયો કે પર્યાવરણીય મિત્ર ઈટ બનાવી છે જેમાં પાણીનો ઉપયોગ કરવાનો નથી રેતીનો ઉપયોગ કરવાનો નથી સિમેન્ટનો ઉપયોગ કરવાનો નથી એના વગર બનતી ઈટ તમે એનાથી મકાન પણ બનાવી શકો છો આશ્ચર્ય થાય છે ને કે મકાન કેવા હશે આશ્ચર્યકારક મકાન બરાબર અને જે મકાન બને છે તો એ મકાન એવા કે જેને આપણે આંચકાની પણ અસર ઓછી થાય તમે ધારો તો હવે તો સુથારી કામમાં આપણે સોફા ફર્નિચર હવે તો એના સોફા પણ બને છે આ અત્યારે આપ જોઈ રહ્યા છો આજુબાજુના એન્વાયરમેન્ટમાં આપણે ક્યારા બનાવવા હોય તો એ જ ઇકો બ્રિક્સના સરસ મજાના તમે ઈટની જગ્યાએ જ ક્યારા બનાવી શકો છો તો આવું સરસ મજાનું કામ આ ઇકો બ્રિક્સનું છે તો આ સાથે સાથે ઘરમાં હોય તો એક મને પ્રશ્ન થાય છે સ્વાભાવિક રીતે જ કે જ્યારે આમાં પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિક બહુ ઝડપથી ગરમીથી સેન્સેટિવ હોય એટલે એ ગરમી પકડી લે તો ઓગળવાનો ને એવો ભય રહે ખરો આનો એમ કહેવાય છે કે એક પ્લાસ્ટિક એક પ્લાસ્ટિક જમીનમાં એક લાખ વર્ષ સુધી એને કાંઈ થતું નથી અને બીજી એક વાત કે એ જ્યારે એની અંદર આપણે પ્લાસ્ટિક ભરી દઈએ છીએ એટલે એક પ્રકારનું એવું કઠણ સ્વરૂપ થાય છે અને મેં તો મારી ગાડી પણ એના ઉપર ચલાવેલી છે છતાં ઇકો બ્રિક્સને કંઈ થતું નથી એટલે એની પ્રતિરોધક ક્ષમતા એટલે પીગળવાનો તો કોઈ સવાલ આવશે નહીં કારણ કે જો તમે મકાન બનાવો તો ઈટની જગ્યાએ એનો ઉપયોગ કરવાનો છે ને ચણતર કરવાનું છે અને જો તમે ક્યારા બનાવો તો ક્યારામાં જ એનો યુઝ કરવાનો એટલે આજુબાજુ ગરમીની કોઈ એને અસર થશે નહીં સામાન્ય તાપમાન આપણું ભારતીય તાપમાન છે એમાં એ સરસ મજાની રહેશે અને પછી કાયમી ક્ષમતાવાળી સાદી ઈટ તો હજી ઘસાઈ પણ જાય સાદી ઈટ તો શું થશે એમાં એમાં ઘર્ષણ પણ લાગવું પડે પણ આ ઈટ એવી છે કે પ્લાસ્ટિક પ્લાસ્ટિક છે એ અવિઘટનીય છે જેનું વિઘટન થતું નથી આપણે જો ઇકો બ્રિક્સથી મકાનો બનાવીએ તો આપણા જે સામાન્ય ઘર હોય જેમાં ઈટો સિમેન્ટની બનતી હોય કે ચૂનાથી બનતી હોય તો એમાં ભેજ આવે તો આ ઇકો બ્રિક્સથી કદાચ એવું શક્ય બને ખરું કે આ આપણો પ્રશ્ન જ સોલ્વ થઈ જાય પ્લાસ્ટિક છે એ એની આજુબાજુ આપણે ઈટની જગ્યાએ જ ઉપયોગ કરીએ છે ને ઈટ છે એ ભેજને શોષે છે ઈટ છે એ ભેજને શોષે છે તો પ્લાસ્ટિકને તો કોઈ શોષણનો ગુણધર્મ જ નથી એટલે શક્યતા કે આ ક્ષેત્રમાં પણ જેને કહેવાય ને કે જે લોકો ચણતરનું કામ કરે છે એ ક્ષેત્ર આખું ખુલ્લું થઈ જાય આનાથી આપણે ભેજનો કોઈ સવાલ આવશે નહીં તો હવે જે આ નવો ડેવલપમેન્ટ આપણી પાસે કન્સેપ્ટ છે કે આપણે ઇકો બ્રિક્સ બનાવી શકીએ છીએ અને એનો ઘર વપરાશમાં ઉપયોગ કરી શકીએ છીએ આપણે કહ્યું એમ ફર્નિચર બને એનાથી મકાન બનાવી શકાય તો ઘણા બધા આપણા બહેનો એવા પણ છે કે જે ઘરમાં એકદમ ફ્રી બેઠા હોય નવરા હોય અને તેઓ આવા પોતાના ફુરસદના સમયમાં કંઈક નવું અર્થોપાજનનું સાધન શોધતા હોય તો એમને આ અર્થોપાજનમાં ઉપયોગી બની શકે એવું છે ખરું આજે આપણે શેખપાટ ગામે મહિલાઓને ભેગી કરી અને આ કામ અમે સતત કરતા આવીએ છીએ એક ઇકો બ્રિક્સ અમે હમણાં જ ધ્રોલ અમારું જે લોકવિજ્ઞાન કેન્દ્ર છે ત્યાં સો જેટલા સફાઈ કર્મીઓને ભેગા કર્યા તેઓને આ ઇકો બ્રિક્સ કેવી રીતે બને એનો આઈડિયા આપ્યો દરેકને ગમી અત્યારે અમારી પાસે પંદર જેટલી ઇકો બ્રિક્સ બનીને આવી ચૂકી છે સરકારશ્રીને પણ આ ઇકો બ્રિક્સ બનાવવાની રીતનું ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું જે સરકારમાં જોડાયેલા લોકો છે એને અને એ લોકોને આપણો આઈડિયા ખૂબ જ ગમ્યો અને ખૂબ જ ગમ્યો તો સાથે તો વાત સાચી પણ એવું પણ થાય છે કે હવે દરેક વ્યક્તિ આવી ઇકો બ્રિક્સ બનાવતા થયા છે અમારા ધ્રોલમાં અને એ બનાવીને અમારા લોકવિજ્ઞાન કેન્દ્ર ઉપર આપી જાય અને એ ઇકો બ્રિક્સ બને એના બદલામાં અમે એને એક ઇકો બ્રિક્સના તન ત્રણ રૂપિયા લેખે પાંચ રૂપિયા લેખે કે દસ રૂપિયા લેખે હવે આપવાનું શરૂ થયું છે અને શરૂ કર્યું છે અને અમારી અપેક્ષા તો એવી છે કોઈ પ્રાઇવેટ સંસ્થા હોય કે જે અવરનવર ડોનેશન આપતી હોય છે એને આવું કાર્ય કરવું છે કાંઈક પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાને આ માધ્યમ થકી હું એવી એક અપીલ કરું છું કે આપણે ઘણી બધી ગ્રાન્ટો છે આ પ્લાસ્ટિકની અવેરનેસમાં પ્લાસ્ટિક વપરાતું રોકોમાં વાપરીએ છીએ તો જો આવી ઇકો બ્રિક્સ લોકો બનાવે અને એક ઇકો બ્રિક્સ સારી બને અને એના બદલામાં એને જો આવક આપવા રૂપિયા આપવામાં આવે તો ગામડાની મહિલા બહેનો આ ઈટો બનાવતી થઈ જશે ઇકો બ્રિક્સ બનતી તો થઈ ગઈ આપ બધા જાણો છો આપ બધા બુદ્ધિપૂર્વક વિચારો છો કે ઇકો બ્રિક્ષ બની મને મળે છે દસ રૂપિયા પણ એને બદલે દસ ગુણ્યા કે જેની કિંમત ન આંકી શકાય એટલા બધા રૂપિયા જે પર્યાવરણ પ્રદૂષણમાં વેડફવા પડે છે એ પર્યાવરણ પ્રદૂષણમાં વેડફવા પડશે નહીં આપોઆપ પર્યાવરણના પ્રદૂષણની સમસ્યાનું સોલ્યુશન આવશે ને આજે પ્લાસ્ટિક વિચારો દરિયા કિનારામાં સિત્તેર ટકા પ્રદૂષણ પ્લાસ્ટિકને ધ્યાનમાં લઈને છે કેટલું બધું નુકસાન તો આ નુકસાનને રોકવા માટે અમારો નાનો આઈડિયા છે નાનો વિચાર છે પણ જો દરેક સંસ્થાને અપનાવશે તો મહિલા બહેનોને સરસ મજાનું આર્થિક ઉપાર્જન મળશે તમે વિચાર કરો કે આજે મારા ઘરમાં હું પાંચ ઈંટ બનાવું એટલે મારું છ કે સાત મહિનાનું પ્લાસ્ટિક બહારે જતાં જ રોકાઈ ગયું અને આ સાથે હું દર્શક મિત્રો એ તમામ દર્શક મિત્રો કે જે આ ક્ષણે નિહાળી રહ્યા છે અને એ પોતે રોજીરોટીનું કોઈ અન્ય સાધન શોધી રહ્યા છે તો આ તમારા માટે એક નવું ક્ષેત્ર છે કે આપ આ બાબતે પણ વિચારો અન્યના ઘરો પરથી પ્લાસ્ટિક ભેગું કરી અને એક સન સુંદર આવું કાર્ય થઈ શકે બરાબર ને સંજયભાઈ કે આપણે આ સાથે અર્થોપાર્જન એટલે કે આર્થિક ક્ષેત્રે પણ સક્ષમ બનીશું અને સાથે સાથે પર્યાવરણને પણ બચાવી શકીશું એટલે આ એ દ્રષ્ટિએ જોતા ખૂબ સારો વિચાર છે અમે તો આમને અપનાવવાનો ખૂબ સારી રીતે પ્રયત્ન કરીશું આજે આપણને નિહાળતા દરેક દર્શક મિત્રો પણ આ જ હેતુ સાથે આગળ વધશે દર્શક મિત્રો ચાલો આપણે બહુ જ ઉત્સુક છીએ કે આપણે લાઈવ ઇકો બ્રિક્સ અને સૂર્ય કુકર બનાવતા શીખીએ તો સંજયભાઈ અમને ઝડપથી હવે તમે એમનું નિદર્શન બતાવો ચાલો શેખપાટ ગામની મહિલા બહેનો એની રાહ જોઈ રહી છે અને એ એની પણ આતુરતાનો ઇકો બ્રિક્સ આપણે જ મદદરૂપ થાય આપણા જ ઘરમાં ઉપયોગી આપણે આવી ઇકો બ્રિક્સ બનાવી છે જેના ઉપર ગાડી પસાર થાય તો પણ કાંઈ થાય નહીં એવી ઇકો બ્રિક્સ કે જે મકાન બનાવવા માટે ક્યારા બનાવવા માટે તુલસીના રોપા કુંડા તરીકે કોઈ પણ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ હું હવે એના તમને પગલાં બતાડી રહ્યો છો એક સાદી જરૂરિયાત શું ઇકોબ્રિક્સ બનાવીએ તો એક બોટલ ખાલી બોટલ ગમે ત્યાંથી એક લીટરની મળે પાંચસો એમએલની મળે દોઢ લિટર જે મળે એક બોટલ ખાલી લઈ લો એક લાકડી જોશે સ્પ્રિંગ કાટો હોય તો ભલે નકર કોઈ પણ કરિયાણાની દુકાને આપણેનો ઉપયોગ કરી શકીએ અને સૌથી અગત્યનું ગામની પ્લાસ્ટિકનો કચરો આ એક વીણવા જવો પડશે આપણે વીણવા ન જાય તો આપણા જ ઘરનું પ્લાસ્ટિક બસાવી એક કોથળીમાં સાચવી રાખો અને હવે આપણે આ એક પછી એક જેટલું પ્લાસ્ટિક મળે પ્લાસ્ટિક તમને એમ થાય કે પ્લાસ્ટિક ક્યુ ક્યુ લેવાનું તો ચોકલેટના કાગળ ચાલે વેફરના કાગળ ચાલે તૈયાર જે પણ વસ્તુ મળે છે એનું જે પ્લાસ્ટિક છે એને ફેંકી નહીં દેવાનું જો એકની અંદર એક અને શું કરશું આપણે આવા ટુકડાઓ પણ કરો એ પણ કરી શકો છો અને આખા પ્લાસ્ટિકનો પણ ઉપયોગ આ રીતે અને આ રીતે રાખી અને આ બોટલમાં પેક કરવાનું શરૂ કરવાનું જો હવા જરાય રહેવી જોઈએ નહીં અને આ લાકડીનો ઉપયોગ એને આપણે દબાવતા જવાનું આપ જોયું કેટલું નાનું સ્વરૂપ થઈ ગયું ભાર દેવાનો દબાવવાનું એક મોટી કોથળી નાની બોટલમાં સમાઈ ગઈ બોટલમાં જ પ્લાસ્ટિકને ભરવાની ક્રિયા એ આપણી બ્રિક્સ પાછું ફરીથી જેટલા કાગળ મળે થોડો સમય કાઢવાનો હવા ક્યાંય રહેવી ન જોઈએ અને લાકડીથી દબાવવાનું ભૂલવાનું નહીં કારણ શું જેટલું તમે એને દબાવશો એટલી હવા છે એ બીજા પ્લાસ્ટિકને જગ્યા આપશે જોયું બે પ્લાસ્ટિકની કોથળી કેટલી નાની થઈ ગઈ અને મેં કીધું એ પ્રમાણે કંપની સાથે કાંઈ સંબંધ નથી પણ તમને ચોકલેટ મળે તો ચોકલેટ ટુકડા મળે તો ટુકડા અને હા એ વાત કહો કોઈ નકામી બોટલ હોય તમને એમ સાહેબ આ બોટલ નકામી છે મારેનો ઉપયોગ નથી કરવો તો કાતરથી બોટલના કટકા કરી નાખો એ કટકા પણ તમે આની અંદર રાખશો તો મજબૂતાઈ વધુ સારી રહેશે અને એક બોટલ કોઈપણ પણ તમને એમ થશે કેટલું આમાં વાપરવું કેટલું પ્લાસ્ટિક નાખી શકાય તો આ બોટલ આવડી બોટલ મળે એમાં તમે ત્રણસો ગ્રામ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકો જોઈને તો આમ કરતાં કરતાં આવી એક બોટલ બની જશે આ છે ઇકો વૃક્ષને દબાવો તમે એને દબાવી શકશો નહીં અને આ સારી બની છે કે નહીં એના માટે શું કરવાનું હું તમને એક આંકડો આપું છું યાદ રહીએ તો રાખજો જીરો પોઈન્ટ જેટલી પણ બોટલ હોય એને જીરો પોઈન્ટ તેતરી વડેના મિલીટરને ગુણી નાખો એટલે એટલા ગ્રામ પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ થાય અત્યારે જો આની અંદર આવી બોટલની અંદર પોણા ચારસો ગ્રામ પ્લાસ્ટિક આવી ગયું છે તો ઈટ કરતાં પણ મજબૂત થઈ ગઈ તો મને પૂરી અપેક્ષા છે કે આપ પણ આને બનાવશો દર્શક મિત્રો ખૂબ જ મજા આવી આવીને આજના કાર્યક્રમને આપણે નિહાળવાની અને ઘણી જ્ઞાનસભર વાતો આજે આપણે કરી ઘણું શીખ્યા પણ ખરા આપણા ઘરમાં કેવી રીતે આપણે આપણા જ કચરાનો નિકાલ કરી શકીએ એ પણ અને ઈંધણ બચાવીને કેવી રીતે આપણો ખર્ચ ઘટાડી શકીએ એ પણ દર્શક મિત્રો મને બે લાઈન બહુ સરસ અંગ્રેજીમાં યાદ આવે છે તમને કહો ને એનું ગુજરાતી પણ કહીશ તમને ઇટિંગ પ્લાસ્ટિક એનિમલ ડાય સીઈંગ પ્લાસ્ટિક નેચર પ્રાય સો પ્લીઝ સે નો ટુ યુઝ પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિકને ખાઈને પ્રાણીઓ નાશ પામે છે મૃત્યુ પામે છે આપણને બધાને ખબર છે કચરામાં ફેંકાયેલું પ્લાસ્ટિક મોટા ભાગે આપણી ગાય માતાઓ પોતાના પેટમાં આરોગી લે છે એ ખોરાક સમજીને અને છેલ્લે બિચારાને મૃત્યુનો ભોગ બનવું પડે છે તો આ એક આપણું પુણ્યનું પણ કામ થઈ જશે કે આપણે આવી રીતના આપણા જ કચરાનો નિકાલ ખૂબ સારી રીતે કરી અને તેમના પેટમાં જતું પ્લાસ્ટિક અટકાવી તેમનો બચાવ કરીને પુણ્ય હાથ વળગાવી શકશું અને આ સાથે સાથે પ્રકૃતિનું સૌંદર્ય તો વધવાનું જ છે તો દર્શક મિત્રો આ હેતુને આપણે સાથે રાખી ચાલો હવે એક વચન લઈએ કે આજથી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશું અને જેટલો કરીશું એનો સુયોગ્ય સુયોગ્યલ કરીશું તો ફરી પાછા આ વાનસભર કાર્યક્રમ સાથે ફરી તમારી સાથે ઉપસ્થિત થશું ત્યાં સુધી તમારી આ મિત્રને રજા આપશો નમસ્કાર